नमस्कार दिलोक सत्ता शो में आपनो स्वागत छे। गुजरात नी उत्सव प्रिय जनता नो प्रिय तहेवार एटले उत्तरायण। बे दिवस सुधी लोगों ने जीवन नी चिंता छोड़ी आनंद मेळवानी प्रेरणा आपतो आ तहेवार एक ज एवो तहेवार छे जेनी उजवणी तारीख मुजब करवामां आवे छे। बहु ओछा एवा तहेवार होय छे जेनी बाल वृद्ध सौ कोई राह जोता होय छे अने उत्तरायण एमानो एक छे। दिवाळी अने होळीनी જેમ આ તહેવાર આખા દેશમાં હોશે હોશે ઉજવાય છે। આજે આપણે વાત કરીશું ઉત્તરાયણ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓ, પરંપરા તેમજ તેની સાથે જોડાયેલ કથા અંગે। પરંતુ તે પહેલા જો તમે અમારો આ વિડીયો YouTube પર જોઈ રહ્યા હોવ તો અમારી ચેનલ દિલોક સત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન જરૂર દબાવો। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો તેને લાઈક, ફોલો અને શેર જરૂર કરો। ગુરુવાર અને 14 જાન્યુઆરી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે। આ રાશિ પરિવર્તનને જ મકર સંક્રાંતિ કહેવામાં આવે છે। જ્યોતિષી મુજબ એક વર્ષમાં સૂર્યની બે સ્થિતિ રહે છે, દક્ષિણાયણ અને ઉત્તરાયણ। ઉત્તરાયણમાં દિવસ મોટા થવા લાગે છે અને રાત નાની થવા લાગે છે, તો દક્ષિણાયણમાં દિવસ નાના અને રાત મોટી થતી જાય છે। કહેવાય છે મકર સંક્રાંતિ પછી જ ઠંડીની અસર ઘટવા લાગે છે। તો હવે વાત કરીએ ઉત્તરાયણ સાથે જોડાયેલ ધાર્મિક માન્યતાઓ વિશે। જ્યોતિષી મુજબ ઉત્તરાયણથી દેવતાઓનો દિવસ શરૂ થઈ જાય છે। સૂર્યના દક્ષિણાયણની સ્થિતિ દેવતાઓ માટે રાતનો સમય માનવામાં આવે છે। આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે। સ્નાન કર્યા બાદ સૂર્યને અર્ધ્ય અર્પણ કરી ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવાનું શુભ માનવામાં આવે છે। સાથે જ જરૂરિયાતમંદ લોકોને કાળા તલનું દાન કરાય છે, તો મકર સંક્રાંતિના દિવસે ખીચડીનું દાન પણ આપવાનો રિવાજ છે અને આવું કરવા પાછળનું કારણ પણ રસપ્રદ છે। કહેવાય છે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે ત્યારે એક પ્રકારનું મિશ્રણ થાય છે, તેથી એ દિવસે તાજા ઉત્પન્ન થયેલ ચોખા અને લીલા આખા મગનું મિશ્રણ દાન કરવામાં આવે છે, જે ખીચડી કહેવાય છે। ખીચડીના દાનના આ મહત્વના કારણે સૌરાષ્ટ્રમાં આ તહેવાર ખીસરના નામે ઓળખાય છે। પૌરાણિક માન્યતાઓ મુજબ ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું। મહાભારતના યુદ્ધમાં ગવાયા બાદ બાણ શૈયા પર કષ્ટ ભોગવતા ભીષ્મએ ઉત્તરાયણના આગમન સમયે જ મૃત્યુનું શરણ લીધું હતું। એવી માન્યતા પણ છે કે ઉત્તરાયણ કાળમાં જે વ્યક્તિ અવસાન પામે તેનો આત્મા સ્વર્ગ પામે છે। હવે વાત કરીએ મકર સંક્રાંતિ અને પતંગ પર્વ વિશે, તો આપણા લોકો પહેલેથી જ દરેકને સમાવી લેવાનો ગુણ ધરાવે છે, એવી જ રીતે આપણે પતંગને પણ અપનાવી લીધી છે। કહેવાય છે કે પતંગ ભારતની શોધ નથી, ભારતમાં પતંગ ગ્રીકો લાવ્યા હતા, પરંતુ ગ્રીકોના લાવેલ પતંગને આપણે આપણી સાથે એવી ભેળવી દીધી કે પતંગ આપણી સંસ્કૃતિનો ભાગ બની ગઈ। આપણા લગ્ન ગીતોમાં પણ પતંગનો સમાવેશ થઈ ગયો। જી હા, નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે આ લગ્ન ગીત જેની સાક્ષી પૂરે છે। તો મકર સંક્રાંતિએ તલ અને ગોળ ખાવાની પરંપરા છે। આ બે ઋતુઓના સંધિકાળનો સમય છે। હેમંત ઋતુ જઈ રહી છે અને શિશિર ઋતુ શરૂ થઈ રહી છે, જેના કારણે સીઝનલ બીમારીઓની અસર વધવા લાગે છે। આ દિવસોમાં તલ અને ગોળનું સેવન કરવાથી શરીરમાં ગરમી જળવાયેલી રહે છે તેમ કહેવાય છે। સીઝનલ બીમારીઓની અસર પણ આનાથી ઘટી જાય છે તેમ માનવામાં આવે છે। પીછેની ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।